तापी जिला में वरसादी माहौल सर्जायो छे। तापीना व्यारा पंथक में धीमी धारे वरसाद छे। व्यारा सहित आसपासना गाम में वरसाद छे, जेमां वालोड, डोलवण, सोनगढ़ में धीमी धारे वरसाद छे। सतत वरसादी माहौल, सारो वरसाद पड़ी रह्यो छे। तापी में धीमी धारे वरसाद छे। तापीना व्यारा ने आजूबाजूना डोलवण होय के आजूबाजूना ग्रामीण विस्तारों होय त्या सारो वरसाद छे। नरेन्द्र मरसे जोड़े, नरेन्द्र, वालोड, डोलवण, सोनगढ़, व्यारा में सारो वरसाद, सतत वरसाद। જે ચોક્કસથી જનક તમને જણાવી દો કે વ્યારા જે તાપી જિલ્લો છે, તાપી જિલ્લો મહત્તમ ખેતી આધારિત, વરસાદની ખેતી આધારિત જિલ્લો છે અને હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને લઈને તાપી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે। વાત કરીએ તો આજે વ્યારામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો। વ્યારા સહિતની વાત કરીએ તો વ્યારા તાલુકાના વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદના કારણે જે ધરતીપુત્રોએ જે ડાંગરની વાવણી કરી હતી તેમાં સારો પાક થવાની શક્યતા સેવાયેલી છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે રીતે સતત તાપી જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે। જી બિલકુલ બિલકુલ, આભાર નરેન્દ્ર। તો આ કહે તાપીમાં વાલોડ, ડોલવણ, વ્યારામાં સારો વરસાદ જોવામાં આવી રહ્યો છે। આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા બોન્ડેડ ડોક્ટર્સનો પગાર વધારાયો છે। 1851 બોન્ડેડ ડોક્ટર્સ છે, એમના પગારમાં 3000 રૂપિયાનો વધારો કરાયો છે। નાયબ મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી છે। બોન્ડેડ ડોક્ટર્સના પગારમાં વધારો કરાઈ રહ્યો છે, 3000 રૂપિયાનો વધારો કરાયો છે એમનો પગાર। 1851 જે ડોક્ટર્સ છે, બોન્ડેડ ડોક્ટર્સ, એમનો પગાર વધારાયો છે અને 3000 રૂપિયાનો વધારો કરવાનો જાહેરાત હાલમાં કરવામાં આવી છે। આરોગ્ય મંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરી છે। 1851 બોન્ડેડ ડોક્ટર્સના પગારમાં 3000 રૂપિયાનો વધારો। શિક્ષણ મંત્રીનું સજ્જતા કસોટી મુદ્દે નિવેદન, કસોટીનું આયોજન ચાલુ છે, કોઈ ફેરફાર નહીં, સજ્જતા કસોટી મરજિયાત છે। શિક્ષણ મંત્રી આ વાત કહે છે। શિક્ષણની ગુણવત્તાના હિતમાં કાલે સજ્જતા સર્વેક્ષણ છે, બાળકના શિક્ષણના હિતમાં શિક્ષણમાં ગુણવત્તાની ચર્ચાઓ જોઈએ, શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણ આવતીકાલે યોજાશે। શિક્ષણ મંત્રી આ વાત કહે છે। શિક્ષકોના બંને સંઘ સાથે અમે બેઠક કરી છે, આ માત્ર સર્વેક્ષણ છે, પાસ તપાસ નથી। શિક્ષકોના બંને સંઘે સહમતિ આપ્યા બાદ આ કસોટી યોજી છે। 1.5 લાખ જેટલા શિક્ષકોએ સહમતિ દર્શાવી છે। આ કાર્યક્રમ શિક્ષણના હિતમાં છે, ગુણવત્તા સુધારવા, મરજિયાત કસોટી પર બહિષ્કારની ઘોષણા, વ્યાજબી નથી। શિક્ષણ મંત્રીએ શિક્ષકોને સર્વેક્ષણ અંગે અપીલ કરી, શિક્ષણનો પાયો મજબૂત કરવો જોઈએ। શૈક્ષિક સંઘના બંધારણમાં પણ આ વાતનો ઉલ્લેખ છે, સર્વેક્ષણ એ ફરજિયાત નથી, મરજિયાત છે। ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા તેની વિગતો આપે, જો વિગતો આપશે તો તપાસ પણ કરાશે। અમારી ભાગીની સંસ્થા સાચા કામનો વિરોધ કરે તેનું મને દુઃખ છે, શિક્ષણ મંત્રીએ આ વાત કહી છે।